નમસ્કાર, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાટણ એલસીબીએ 1,70,00,000ની ઉર્જાપતનો એક આરોપીને ઝડપી પાડ્યો, તો ઝડપાયેલા આરોપીને હિંમતનગર પોલીસને સોંપી તજવીજ હાથ ધરી. ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનો યોજાયો વાર્ષિક ઉત્સવ, તો વાર્ષિક ઉત્સવમાં બાળકોએ કર્યા શ્રોતાગણને મંત્રમુગ્ધ. અને દેશભરમાં ચાઇલ્ડ ગર્લ્સ ડે ની કરવામાં આવી ઉજવણી, તો પાટણના આંબેડકર ભવન ખાતે ઉજવણીના ભાગરૂપે મહિલાઓનું કરવામાં આવ્યું સન્માન. હવે જોઈશું સમય ગુજરાતની જ વિસ્તારથી. અમદાવાદના એક વેપારીએ ઉદયપુરથી એક પેઢીમાંથી રૂપિયા 1,70,00,000નો પેમેન્ટ લઈ આવવા માટે હિંમતનગરના એક આંગળીયા પેઢી એસકે ટ્રેડર્સમાં કામ કરતા કર્મચારીને આ રકમ લેવા માટે ઉદયપુરમાં 21/1/2019 રોજ મોકલ્યા હતા. ત્યારે આ કર્મચારીની દાનત બગડતા તેને 6 ઇસમો સાથે રાખી કાવતરું રચીને 1,70,00,000ની ઉર્જાપત કરી ફરાર થતા પેઢીના માલિકે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પાટણ એલસીબીએ બાતમીના આધારે પોલીસે રેડ કરી તેના ભાગે આવેલ 34,00,000ની રકમ સાથે ઝડપી લીધો હતો. વધુ પૂછપરછ માટે હિંમતનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. એ રોકડ રકમ લઈ અને પાટણ તરફ આવી રહ્યો છે ચાણસ્મા તરફથી. આથી તેમની ટીમના પાંડીજી, સુરજીભાઈ, ભરતસિંહ, અમિતસિંહ, માનસિંહ, એક મીણિયાની થેલીમાંથી 34,00,000 રૂપિયા મળી આવેલા, જેમાં 21,00,000 રૂપિયા 2,000ની નોટો હતી અને 13,00,000 રૂપિયાની 500ની નોટો હતી. એની વિગતવારની પૂછપરછ કરતાં તેણે જણાવેલું કે ઠાકોર રોહિતજી હિંમતજી જે આંગળીયા પેઢીમાં કામ કરે છે અને તેણે અમને હિંમતનગર બોલાવેલા અને તેમની સાથે ઠાકોર રોહિતજી હિંમતજી, અત્યારે જે પકડાયેલો ઇસમ છે એનું નામ છે ઠાકોર દાનસંગજી હજુરજી, જે મહેમદપુરાનો વતની છે, અને બીજા 5 ઇસમો ઠાકોર દશરથજી હજુરજી મહેમદપુરા, ઠાકોર બકાજી અલુજી, ઠાકોર શૈલેષજી બાલાજી, ઠાકોર અરવિંદજી ઉર્ફે અલુજી લક્ષ્મણજી, આ 6 જણા હિંમતનગર જઈ અને આ રકમ લઈ આવેલા છે. અને આ બાબતે વધુ તપાસ કરતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રેસ નંબર 9/19/408/120B મુજબનો ગુનો દાખલ થયેલો છે. પાટણ એલસીબીની ટીમે એમને મદદ કરી અને આ સફળતા અપાવી છે. જૂનાગઢના કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેશોદના વેરાવળ રોડ કૃષ્ણનગરની સામે નદીના પુલ પર નદીનો પ્રવાહ નીકળતો હોય તેના પર કોમ્બલ બિંબવાળું ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. આ અંગે આજથી 2 માસ પૂર્વે કેશોદના તત્કાલીન ચીફ ઓફિસર અને આઈએએસ થયેલા ગંગાસિંહની નિમણૂક થયેલ હતી અને તેના પ્રોફેશનલ પીરિયડ દરમિયાન દિવાણી નગર પાસે વેરાવળ રોડના પુલ પર જે કાયદેસર બાંધકામ થઈ રહ્યું છે જે અંગે જાગૃત લોકોએ નગરપાલિકાને રજૂઆત કરતા આ ગેરકાયદેસર બાંધકામની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બાંધકામ રોકાવી દેવામાં આવ્યું હતું. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. બનાસકાંઠાના લાખણી ખાતે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાખણી ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર ડિવિઝન પાલનપુર દ્વારા 232.75 લાખના ખર્ચે નવીન બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત આજે મંત્રી દિલીપભાઈ ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તના સમારોહમાં દિયોદરના ધારાસભ્ય સિવાબાઈ ભુરિયા, કેસાજી ઠાકોર, લાગણી મામલતદારશ્રી અને તાલુકા આગેવાનો હાજર રહ્યા હતા. અશ્વિન ત્રિવેદી, સમય ગુજરાત ન્યૂઝ, થરાદ. માંગરોળના સરસાલી ગામ ખનીજ કાઢવાની આપેલી પરમિટ પર થઈ રહી છે. ખનીજ ચોરી તંત્રની જાણ બહાર ચાલી રહ્યા છે. અન્ય નંબરના ટ્રક ડેમ પર કે પછી તંત્રના આંખાડા કાન ખુલ્લેઆમ થઈ રહી છે. લીગલી મળેલી પરમિટના ઉપયોગથી ખનીજ ચોરી, લીગલી મળેલ વાહનોની મંજૂરી સિવાયના અન્યત્ર વાહનો ચલાવી વેચવામાં આવી રહી છે. તળાવની માટી અમે આપના આ વિડીયોમાં બતાવી રહ્યા છે, જેમાં પરમિટમાં રજીસ્ટર્ડ નંબર સિવાયના અમુક ટ્રક ડમ્પર પણ નજરે પડે છે. તો શું આ તંત્રની જાણ બહાર જ અન્ય ટ્રક ડમ્પરોમાં માટી ભરીને લઈ જવામાં આવતી હશે? લોકમુખે પણ ચર્ચાઓ જોરશોર અન્યત્ર વાહનો દ્વારા રાત્રિના સમય વેચાઈ રહી છે. બહારના ખેડૂતોને તળાવની માટી તંત્રની જાણ બહાર કે પછી તંત્રના આંખાડા કાન અમે આપને સઘળું વિડીયોમાં બતાવી રહ્યા છીએ, જેમાં અન્ય નંબર ટ્રક ડમ્પરના ખનીજ માટી ભરી લઈ જવામાં આવી રહ્યું છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય કક્ષાની નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી.
પ્રકૃતિના અવૈચારિક દોહનને નિયંત્રણમાં રાખી નૈસર્ગિક વારસાને જાળવી રાખવા જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે અભ્યાસનું મનોમંથન કરવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશના વિવિધ યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. મનીષ દાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. આજે જે કોન્ફરન્સ થવા જઈ રહી છે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે, એ કોન્ફરન્સ વિજ્ઞાનના વિકાસ અને સાથે સાથે વિજ્ઞાને જે કરેલો વિનાશ છે એ વિનાશની ગાથાને રજૂ કરતી કહાણી છે. આ વિનાશને કઈ રીતે રોકવો? આ વિનાશને રોકવાની એક જ ઉપાય છે કે અત્યારે જે થઈ રહેલો છે બગાડ વિજ્ઞાન દ્વારા, એ સુધારવા માટે માત્ર વિજ્ઞાન જ કારણભૂત બની શકશે. એવી એક થીમ સાથે આ મોડર્ન સાયન્સ ટેકનોલોજીનો પ્રાદુર્ભાવ કોન્ફરન્સ સ્વરૂપે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે થવા જઈ રહ્યો છે. ટંકારા તાલુકાના હળવંતિયા ગામ નજીક સૌની યોજનાના વાલમાં ભંગાણ, બેફામ પાણી ચોરી અને પાણી વેડફાટ, મોરબી જિલ્લામાં વરસાદ સાવ નહિવત પ્રમાણમાં પડતા ખેડૂત પુત્રોમાં ચિંતા ફેલાઈ હતી, જેમાં સરકાર દ્વારા નર્મદા કેનાલ મારફત પાણી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં પણ કેનાલમાંથી પાણી ચોરી થતી હોવાની રાવ ઉઠી હતી. તો સરકાર દ્વારા પહેરો મૂકીને છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું હતું. નર્મદાના અમૂલ્ય પાણીનો બગાડ થતા ખાસ કરીને જગતના તાતમાં રોષની લાગણી ફેલાઈ હતી. મનીષ પ્રજાપતિ સાથે રાહુલ લંગવડિયા, સમય ગુજરાત ન્યૂઝ. સમાચારનો દોર આમ જ યથાવત રહેશે, તે પહેલા રોકાઈ એક વિરામ માટે. દેશનું પર્યાવરણ બચાવો, પીવીસી ડોર કટિંગ સાથે ઉધઈ અને ભેજનું એકમાત્ર ઉપાય પીવીસી ફર્નિચર, એલ્યુમિનિયમ ડોર, વિન્ડો પાર્ટીશન, પીવીસી કિચન, ફર્નિચર બનાવતા પહેલા અમારી મુલાકાત અવશ્ય લો. પ્યોર માઇન્ડ ડોર મેમરી અને ફર્સ્ટ ડોર ફિટિંગ તથા એસેસરી, પૂનમ પીવીસી એન્ડ એલ્યુમિનિયમ, ચાર દિવ્ય આશીષ સોસાયટી, ખુશબુ ગેસની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ આગળ. સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ વન અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ, એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીઝ મળશે. દિવાળી ધમાકા ઓફર, સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલું માળ, 711 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ. ન્યુ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે એલઈડી ટીવી, એસી, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજે જ મુલાકાત લો. દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી, બોર, જમરૂ, કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. શ્રી ગ્રુપથી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, પાટીવાર દરવાજા બહાર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. પાટણ એનજીયુ કેમ્પસ ખાતે આવેલ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્કૂલના આચાર્ય, ટ્રસ્ટીઓ તેમજ પાટણ જિલ્લા સમાહર્તા ડોક્ટર આનંદ પટેલ સહિત વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો આ કાર્યક્રમમાં રાણી લક્ષ્મીબાઈ પર એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ચેતન રામી, સમય ગુજરાત ન્યૂઝ, પાટણ. માળિયા હાટીના અમરાપુર ગામે અંકુર વિદ્યાલયના ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરી ગામ લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. અમરાપુર ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વચ્છ ભારત અંતર્ગત અંકુર વિદ્યાલયના ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન ગામના મેઇન બજારથી હાથ ધરી સ્વચ્છ બનાવી અને ગામ લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો. રમેશ કારિયા, સમય ગુજરાત ન્યૂઝ, માળિયા હાટીના. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે શ્રી હિન્દવાણી નાઈ સમાજ પૂર્વ વિભાગનું સ્નેહ મિલન તથા વાસ્તુ યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાનો દ્વારા સૌપ્રથમ દીપ પ્રગટાવી કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને હિન્દવાણી નાઈ સમાજ દ્વારા પધારેલ મહેમાનોને ફૂલહાર અને સાલ ઉડાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દવાણી નાઈ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આગેવાનોએ સમાજમાં શિક્ષણને આગળ લાવવા માટે બાળકોને પૂરતા અભ્યાસ તથા સમાજને પ્રગતિના પંથે દોરી જવા માટે વ્યસન, કુરિવાજો વગેરેને દૂષણોને દૂર કરવા હાંકલ કરી હતી. દિલીપસિંહ રાજપૂત, સમય ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. પાટણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ ગોઠવી ટ્રાફિકની સમસ્યા હલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસના પોલીસકર્મીની તાનાશાહીને લઈને તિરુપતિ માર્કેટના વેપારી અશોકભાઈ પટેલ પોતાની દુકાનેથી ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે તેઓ રોંગ સાઈડમાં આવતા હોય ટ્રાફિક પોલીસના પોલીસકર્મી દ્વારા તેમને ડીએસપી કચેરીમાં લાવીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈ પાટણ જિલ્લા પોલીસ વડાને આ પોલીસકર્મીને સસ્પેન્ડ અથવા બદલી કરવામાં આવે તેવી માંગ કરી ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી પાટણના ધારાસભ્ય કિરીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. બાઈક પર બેસાડી મને ઓફિસમાં લઈ ગયા અને ઓફિસમાં લઈ તો સીડીમાં બે જણા મને કસ્ટમરે પકડ્યો, એક હાથમાં અહીંથી નિશાન પણ છે અને અહીંયા વેચણ છે અને ફેક્ટરીથી મારે ચડતા સીડીમાં બે કોન્સ્ટેબલ હોય. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામના લોકોમાં ખેડૂતો દ્વારા સરકારશ્રીને અપીલ કરી અને ટેકાના ભાવ આપે તેવી માંગણી કરેલ છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રોષ જોવા મળેલ હતો. હાલ ખેડૂતોનું કહેવું છે કે અત્યારે પોષણક્ષમ ભાવ ન મળતા અમારે શું કરવું તે પણ સમજાતું નથી. હવે કોંગ્રેસ હોય કે ભાજપ પણ ખેડૂતોને પોતાના પકવેલા માલનો ભાવ મળે તેવી માંગ કરી હતી. પ્રતાપવાડા સાથે અશોક માણવર, સમય ગુજરાત ન્યૂઝ, અમરેલી. સમાચારમાં સમય થયો છે ફરી એક વિરામનો, જોતા રહો સમય ગુજરાત ન્યૂઝ. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન,
એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ સેડ, સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, છ કાશી એસ્ટેટ પાસે પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98250 17324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉધઈ ટ્રીટમેન્ટ, 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર, 35% ડિસ્કાઉન્ટ, ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85 11 22 13 12. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ પુનઃ આપનું સમય ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. પાટણ નેશનલ ચાઇલ્ડ ગર્લ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ પાટણ જિલ્લા પંચાયત દ્વારા પાટણ સ્થિત આંબેડકર ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક દીકરીના જન્મ બાદ કુટુંબ નિયોજન યોજના અપનાવનાર મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો એક બાળાએ દીકરી બચાવો દીકરી પઢાવો વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. ગોવિંદ પ્રજાપતિ, સમય ગુજરાત ન્યૂઝ, પાટણ. 25 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતના માનવીય ચૂંટણી પંચનું ગઠન કરાયું હતું અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારત પૂર્ણ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો હતો. આ પરંપરાના ભાગરૂપે દર વર્ષે 25 જાન્યુઆરી દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાય છે. તેના ભાગરૂપે આજરોજ પાટણની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે દિવ્યાંગ મતદારો અને મતદાતાઓનું સન્માન કરાયું હતું. કેશોદના અજાબમાં આડેધ કોઈ કારણોસર સળગી જતા ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડાયા હતા. જૂનાગઢ કેશોદના અજાબ ગામના ગિરીશભાઈ પરસોદમભાઈ કનેરિયા સળગી જતા 108 મારફતે કેશોદ લાવવામાં આવ્યા હતા. આ ઘટના શોર્ટ સર્કિટથી બની હોય તેવું જાણવા મળી રહ્યું છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સમાચાર પૂર્ણ કરતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. પાટણ LCBએ 1,70,00,000ની ઉર્જાપતનો એક આરોપીને ઝડપી પાડ્યો, તો ઝડપાયેલા આરોપીને હિંમતનગર પોલીસને સોંપી તજવીજ હાથ ધરી. ભગત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનો યોજાયો વાર્ષિક ઉત્સવ, તો વાર્ષિક ઉત્સવમાં બાળકોએ કર્યા શ્રોતાગણને મંત્રમુગ્ધ. અને દેશભરમાં ચાઇલ્ડ ગર્લ્સ ડે ની કરવામાં આવી ઉજવણી, તો પાટણના આંબેડકર ભવન ખાતે ઉજવણીના ભાગરૂપે મહિલાઓનું કરવામાં આવ્યું સન્માન.
તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. નમસ્કાર.